આખરે જે વાતનો ભય હતો એ જ વાત બની ગઈ કોરોનાના અત્યાર સુધીના સૌથી ઘાતક વેરિયન્ટ ઓમિક્રોનની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે કર્ણાટકમાં બે લોકો ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થયા હોવાની અધિકૃત ઘોષણા થઈ ગઈ છે જામનગર સુધી ઓમિક્રોનના પગરવ થતાં ભયનું વાતાવરણ છે જામનગરમાં આફ્રિકન દેશથી પરત આવેલા વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર સાવધાન થઈ ગયું છે આ કેસને ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ ગણવામાં આવી રહ્યો છે દર્દીના સેમ્પલ તપાસ માટે પુણેની લેબમાં મોકલી આપવામાં આવ્યા છે હાલ ઓમિક્રોનના શંકાસ્પદ દર્દીને આઇસોલેટ કરી દેવામાં આવ્યો છે ગુજરાતમાં ત્રણ ડિસેમ્બરે લોકરક્ષક દળ એટલે કે એલઆરડી આરડી તથા પીએસઆઈની ભરતીની શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે અચાનક મોસમે મિજાજ બદલતા માવઠું થવાથી ઘણી જગ્યાએ કસોટી માટેના મેદાનોની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે જેને પગલે ખેડા સુરેન્દ્રનગર અમરેલી અને નડિયાદમાં આ કસોટીઓ મોકૂફ રાખવામાં આવી છે ભરૂચ અને સુરતમાં આ પૂર્વે જ કસોટીઓ મોકૂફ થવાની ઘોષણાઓ થઈ ચૂકી છે મોકૂફ કસોટીની નવી તારીખો આગામી દિવસોમાં જાહેર થશે જામનગરની જીજી હોસ્પિટલના ગાયનેક વોર્ડ તથા એમ્પિશાહ મેડિકલ કોલેજને સૌથી વધુ સગર્ભાઓના એચઆઈવી ટેસ્ટ કરવા બદલ હાઈએસ્ટ એચઆઈવી ટેસ્ટિંગ લોડ ઇન મમતા ક્લિનિક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ગાયનેક વોર્ડના વડા ડૉક્ટર નલિની આનંદ સહિતના ડૉક્ટરોની કોઈ નવજાત બાળક એચઆઈવીનો ભોગ ન બને એ માટેની તકેદારીઓની રાજ્ય સ્તરે નોંધ લેવાતા તથા એવોર્ડ એનાયત થતાં જીજી હોસ્પિટલ તથા જામનગરના ગૌરવમાં વધારો થયો છે